સાંઢિયાવાડમાં સામસામે જોવાની તકરાર થતાં છરીઓ ઉડી હતી અને બંને પક્ષના ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર અર્થર ખસેડાયા હતા. ભગા તળાવમાં રહેતા રાહિલ રફીકભાઈ ચૌહાણ સાંઢિયાવાડ વિસ્તારમાં ઊભા હતા ત્યારે અકરમ ખાન કયુમ ખાન પઠાણ વચ્ચે જૂની માથાકૂટના પગલે ફરી એકવાર તકરાર થઈ હતી અને બંને શખ્સોએ ઝઘડો કરતા અકરમ ખાન કયુમ ખાન પઠાણ, ઇમરાન ખાન કયુમ ખાન પઠાણ અને ઇરફાન ખાન કયુમ ખાન પઠાણે મારામારી કરી હતી. ક્યાં આગળ ગયો હતો? સાંઢિયા. કોને માર્યું તમને? અકરમભાઈ ને ઇમરાનભાઈ. શેમાંથી માથાકૂટ થઈ? પહેલાં અમે એક જ દિવસ બાજુમાં જ રહેતા હતા. ઝીણી માથાકૂટમાં એ ભાઈ અમારી કાતર મારતો હતો, મારી આમ નીકળી ચાલે વધારે મને ગાળ દઈને ઊભો રાખ્યો. મને કે ઊભો રહે તારી મને આમ ને તેમ, મને કે ઊભો રહે હું આવું છું. આવીને બે ભાઈ મારવા મળ્યા. કોણ કોણ રાખી? ઇમરાન અકરમ બે છરીને કામ મારવા મળ્યા. એનો ભાઈ હતો એ થોડીક વાર રહીને આવ્યો. બીજો પોલીસ ફરિયાદ કરી તમે? હા. જેમાં અકરમ ખાન પઠાણે રાહિલ ચૌહાણને છરીના ઘા ચીકતા સામા પક્ષે રાહિલ રફીકભાઈ ચૌહાણ પર હુમલો થતાં રાહિલ ચૌહાણે તેના મિત્ર આદિલ અને વસીમે એક સમ થઈ અકરમ પઠાણ અને તેના ભાઈ ઇમરાન પઠાણને છરીના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા ત્યારે ગંગાજળિયા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. અકરમને ક્યાં આવી ગયું? અકરમને પડ ગયો. અકરમ છરીઓ મારી ત્રણ. મારું નામ ઇમરાન ખાન પઠાણ છે. હું અને મારો ભાઈ મારા ફેમિલી સાથે સાંઢિયાવાડમાં જતા હતા. અમારા હબા હોટલ પાસે રાહિલ અને વસીમ અને બીજો ભાઈ બેગો અગ્રહીન છે. એ ત્રણે હુમલો કર્યો અને મચ્છરી પડ્યા મારી. મારો ભાઈ અત્યારે સિરિયસ છે અને ઓપરેશનમાં લઈ ગયા છે અને હું અત્યારે ઓપરેશનમાં લઈ ગયો છું. મારું નામ પઠાણ સ્મિકા. હું ને મારા દેર અકરમ ખાન પઠાણ બે ગાડી ઉપર જતા હતા. મારો ત્રણ વર્ષનો છોકરો આગળ બેઠો હતો. માહે મારા જેઠ ને મારા ઘરવાળા હતા અને અમેથી ત્રણ જણા આવીને હુમલો કરવા માંડ્યા. કોણ કોણ મારવા માંડ્યા? રાહિલ ચૌહાણ, આદિલ બેગ ને ત્રીજા નામ નથી આવતું, વસીમ. અકરમ ખાન પઠાણ અને ઇમરાન ખાન. ઘણા દિવસથી ત્રાસ હતો જ તે સામા સામે જોઈને.